तो केम छो बदा मजा में ने हूँ छू तरुण कुमार अने आपनो हार्दिक स्वागत छे आपणे यूट्यूब चैनल साइंस टीवी गुजराती में। दोस्तों आज हूँ धोरण 11 रसायणशास्त्र विषय में एक इम्पोर्टंट टॉपिक लाव्यो छूँ एटले आ वीडियो ने अंत सुधी जोजो स्किप न करता। दोस्तों आज टॉपिक है तमारी परीक्षा माटे खूब ज इम्पोर्टंट है अने इंटरेस्टिंग पण छे। तो चलो मित्रों शुरू करिए आजनो वीडियो। चलो दोस्तों शुरू करिए धोरण 11 रसायण विज्ञान प्रकरण 2 परमाणुनु बंधारण। दोस्तों आ प्रकरणनी अंदर जे मुख्य इम्पोर्टंट टॉपिक छे ए छे अपरमाणीय कणोनी शोध एटले के द डिस्कवरी ऑफ सब एटॉमिक पार्टिकल्स। आ सब एटॉमिक पार्टिकल्स शू छे? तो कोई परमाणु होय तो ए परमाणुना केन्द्रनी अंदर अने एनी आजूबाजू नाना नाना कणों आवेला होय छे एने सब एटॉमिक पार्टिकल्स के अपरमाणीय कणों कहेवामां आवे छे। दोस्तों तमे धोरण 9 शीखी गया हशो कि कोई परमाणु होय तो एना केन्द्रनी अंदर प्रोटोन अने न्यूट्रॉन रहेला होय छे ज्यारे एनी आसपास इलेक्ट्रॉन परिभ्रमण करता होय छे। आज सब एटॉमिक पार्टिकल नी चर्चा आपणे आ वीडियो नी अंदर करवाना छीए। हवे एमां सौथी जे इम्पोर्टंट टॉपिक छे ए छे इलेक्ट्रॉननी शोध। तो दोस्तों आ टॉपिकने अंदर तमे बरोबर ध्यान आपजो, आपणे जोईशुं कि इलेक्ट्रॉननी शोध क्यां थई केवी रीते थई ए बधुं एना विशे जाणीशुं। तो जुओ दोस्तों 1830 साल हती, एक वैज्ञानिक हता एमनुं नाम हतुं माइकल फेराडे। आ माइकल फेराडे जे वैज्ञानिक हता एमने घणा बधा प्रयोगो कर्या। क्यां कर्या? तो एमने कोई पात्र लीधुं, पात्रनी अंदर कोई विद्युत विभाजेवाळुं द्रावण लीधुं, एमां ध्रुवो डूबाड्या अने पछी एने विद्युत प्रवाह पसार कर्यो। एटले के विद्युत विभाज्य द्रावणमां एमने विद्युत प्रवाह पसार कर्यो अने पछी एमने जोयुं तो एना जे विद्युत ध्रुवो हता एना उपर रासायणिक प्रक्रिया थाय छे अने रासायणिक प्रक्रियाना लीधे એ જુએ છે કે ધ્રુવો ઉપર બીજો કોઈ દ્રવ્ય કે પદાર્થ જમા થાય છે। એટલે એમણે કહ્યું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ધ્રુવો ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને જેના પરિણામે વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે। દોસ્તો એમણે આ જે અભ્યાસ કર્યો એના પરથી એવું સૂચન મળ્યું કે જે વિદ્યુત છે એ પણ કણ સ્વભાવ દર્શાવે છે। ત્યારબાદ દોસ્તો 1850 સાલની આસપાસ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ પ્રકારના સંશોધનો કર્યા અને એમાં પણ ખાસ કરીને જે માઇકલ ફેરાડે હતા એ માઇકલ ફેરાડેએ પણ ઘણા બધા પ્રયોગો કર્યા। એમને શૂન્યાવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ કર્યો। એટલે જે શૂન્યાવકાશવાળી નળી હતી જેને કેથોડ કિરણ વિભાર નળીઓ પણ કહેવામાં આવે છે એનો એમણે ઉપયોગ કર્યો। જુઓ દોસ્તો આ જે શૂન્યાવકાશ નળી હતી જે કેથોડ કિરણ વિભાર નળી કહેવાય છે એ કેવી હોય છે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક કાચની નળી છે। દોસ્તો યાદ રાખજો એક કાચની નળી છે અને એ કાચની નળીના બે છેડા ઉપર ધાતુની બે પાતળી પટ્ટીઓ કે ટુકડા લગાવેલા હોય છે અને એ જ ટુકડાને વિદ્યુત ધ્રુવો કહેવાય છે। કયા કયા વિદ્યુત ધ્રુવો? તો તમે જોઈ શકો છો એક છે કેથોડ અને બીજો છે એનોડ। એમાં જે કેથોડ છે એ ઋણ ધ્રુવ છે અને જે એનોડ છે એ ધન ધ્રુવ છે। હવે દોસ્તો આ શૂન્યાવકાશ નળીમાં કરવામાં શું આવે છે? તો તમે જુઓ કે આની અંદર બે ધ્રુવો લગાવેલા છે એનોડ અને કેથોડ અને એનું જે જોડાણ કરેલું છે એ ખૂબ જ ઊંચા વોલ્ટેજ સાથે કરેલું છે। તમે જોઈ શકો છો કે આ કાચની નળીની અંદર એક જગ્યાએ તીર મારીને લખ્યું છે શૂન્યાવકાશ પંપ। એ શૂન્યાવકાશ પંપ શું કરે છે બધું જ સમજાવું છું મિત્રો, તમે ધ્યાન આપજો પૂરેપૂરું। હવે દોસ્તો આ જે શૂન્યાવકાશ નળી છે એ શૂન્યાવકાશ નળીમાં થાય છે શું? જો અહીંયા બે ધ્રુવો લગાવેલા છે કેથોડ અને એનોડ અને એનું જોડાણ ઊંચા વોલ્ટેજ સાથે કરેલું છે। હવે દોસ્તો આની અંદર જે શૂન્યાવકાશ પંપ છે એના વડે નીચું દબાણ પ્રાપ્ત કરવામાં આવે છે એટલે હવાને ખેંચી લે એટલે દબાણ ઓછું થઈ જાય છે અને જે વોલ્ટેજ છે એને ખૂબ જ વધારી દેવામાં આવે છે એટલે અહીંયા વોલ્ટેજ ખૂબ જ વધી જાય છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। હવે ખૂબ નીચું દબાણ કરી દેવામાં આવે અને ઊંચો વોલ્ટેજ વધારી દેવામાં આવે તો અંદર જે વાયુ છે એ વાયુમાંથી કિરણો નીકળે છે, એ કિરણોને કેથોડ કિરણો કહેવામાં આવે છે અથવા તો એને કેથોડ કિરણ કણો પણ કહેવામાં આવે છે। દોસ્તો અહીંયા જે કણો પેદા થાય છે એ કણોનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ હોય છે એટલે કે અહીંયા જે કણો ઉત્પન્ન થાય છે એ કેથોડ જે ધ્રુવ છે ત્યાંથી નીકળીને એનોડ તરફ જાય છે। દોસ્તો હવે જ્યારે વૈજ્ઞાનિકો આ પ્રયોગ કરતા હતા ત્યારે
થયું હતું શું એને હું તમને કહું. તો તમે જોઈ શકો છો કે આમ તો આ ઊંચો વોલ્ટેજ છે બરાબર, અને તમે જોઈ શકો છો કેથોડ અને એનોડ છે એ દૂર દૂર છે અને વચ્ચે જગ્યા ખાલી છે, અને તેમ છતાં આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો. હવે તમે વિચારી શકો કે અહીંયા તો બાકીનું બધું સર્કિટ કમ્પ્લીટ છે, પણ કેથોડ અને એનોડ તો એકબીજાને ટચ કરેલા નથી. આપણે વિદ્યુત પરિપથ ભણી ચૂક્યા છીએ કે વાયર એકબીજાને ટચ કરેલા હોય તો જ એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય, અહીં તો એવું છે નહીં. તો વૈજ્ઞાનિકો એમ વિચારતા હતા કે અહીંયા કેથોડ અને એનોડ એકબીજાને ટચ કરેલું નથી તો આખી સર્કિટમાં વિદ્યુત પ્રવાહ વહે કેવી રીતે છે. તો એમણે કંઈ વિચાર્યું કે આની અંદર કંઈક એવું પેદા થવું જોઈએ જે કાં તો કેથોડથી એનોડ તરફ જતું હશે અથવા તો એનોડથી કેથોડ તરફ જતું હશે. અને દોસ્તો, એ જે જતું હતું, જે વસ્તુ જતી હતી, એ જે કણો હતા, એ કણો આપણે એને કેથોડ કિરણ કણો કે કેથોડ કિરણો કહીએ છીએ, અને એ કેથોડ કિરણોને આપણે આમ તો જોઈ શકતા નથી. હવે દોસ્તો, વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો જે આમાં કણો પેદા થાય છે એને જોવા છે, તો જોવા માટે ડાયરેક્ટ તો દેખાતા નથી. તો હવે એ લોકોએ શું કર્યું કે જે આ કેથોડ અને એનોડ હતો એમાંથી જે એનોડ ધ્રુવ છે એ એનોડ ધ્રુવની પાછળ એનોડમાં થોડુંક ક્રેક કર્યો હશે, થોડુંક તોડ્યો હશે, અને એમાંથી કંઈ વસ્તુ પસાર થઈ શકે એટલી જગ્યા રાખી હશે, અને એનોડની પાછળ કોઈ પડદો લગાવી દીધો જેને પ્રસ્ફુરણ પડદો કહેવાય. હવે એ પ્રસ્ફુરણ પડદો છે એ હતો ઝિંક સલ્ફાઇડનો. હવે થાય છે શું? તો કેથોડમાંથી કેથોડ કિરણો જાય છે, સીધા સીધા જાય છે, અને એનોડ આવે, એનોડમાં થોડીક જગ્યા કરેલી છે, થોડું તોડેલું છે, એટલે એ જે કણો હતા એ જઈને ઝિંકના સલ્ફાઇડના પડદા ઉપર પડે છે, અને જેવા પડે છે એટલે તરત જ એનો ચમકારો થાય છે. એટલે દોસ્તો, અહીંયા જે ચમકારો થાય છે એના લીધે ખબર પડી જાય છે કે અહીંયા કોઈને કોઈ કણો પેદા થાય છે, અને એના લીધે જ આ જે પ્રસ્ફુરણ પડદો હતો એના ઉપર થોડો ચમકાટ કે ચળકાટ જોવા મળે છે. દોસ્તો, આવી જ ઘટના જે જૂના જમાનામાં આપણે ટેલિવિઝન વાપરતા હતા ને, બ્લેક એન્ડ વ્હાઈટ, પછી થોડા રંગીન ટીવી આવતા હતા, તો એમાં પણ આ સીઆરટી ટ્યુબ લગાવેલી હોતી હતી. અત્યારે તો આપણા બધાના ઘરે પતલી ટીવી હોય છે, પ્લાઝમા ટીવી હોય છે, એકદમ ફ્લેટ ટીવી હોય છે, પણ જૂના જમાનાની અંદર સીટીઆર એટલે કેથોડ રે ટ્યુબવાળી જે ટીવી આવતી હતી એમાં હતી. તો એની અંદર પણ એ જ ઘટના બનતી હતી કે જે કેથોડ કિરણો નીકળતા હતા એ પડદા ઉપર જે પ્રસ્ફુરણ પડદો લગાવેલો છે ત્યાં ટકરાતા હતા અને ત્યાં ચિત્ર બનાવતા હતા અને આપણે ટીવી ઉપર ચિત્ર જોઈ શકતા હતા. જો તમે એવી બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જોયેલી છે, જો જોયેલી હોય તો મને કોમેન્ટમાં જણાવો. હવે દોસ્તો, આ પ્રયોગ ઉપર પાછા આવીએ. હવે દોસ્તો, આ જે પ્રયોગ કર્યો એમાં આપણે જાણ્યું કે આ રીતે જ્યારે ઊંચું વોલ્ટેજ આપવામાં આવે છે, નીચું દબાણ આપવામાં આવે છે, ત્યારે કેથોડ તરફથી કોઈ કણો ઉત્પન્ન થાય છે જેને કેથોડ કિરણો કહેવામાં આવે છે, કેથોડથી એનોડ તરફ જાય છે, અને એને જોવા માટે પાછળ ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો લગાવેલો હોવો જોઈએ કે પડ લગાવેલો હોવો જોઈએ, જ્યારે આ કણો એને ટકરાય ત્યારે ચમકાટ ધરાવે છે. હવે આના ઉપરથી, આ પ્રયોગ ઉપરથી આપણે કયા કયા તારણો કાઢી શકીએ? તો દોસ્તો, હવે આ તારણોને બરાબર ખાસ તમે યાદ કરી લેજો. પહેલું કે જે કેથોડ કિરણો છે એ કેથોડથી એનોડ તરફ જાય છે, બરાબર, એ તો આપણે પ્રયોગમાં જોયું જ છે ને કે અહીંયા કેથોડ કિરણો છે એ કેથોડથી એનોડ તરફ જાય છે, ભૂલથી એનોડથી કેથોડ તરફ ન કરી દેતા. બીજો મુદ્દો મિત્રો, કે કેથોડ કિરણો દેખાતા નથી, પણ કેથોડ કિરણો પેદા થાય છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે શું કર્યું અહીંયા? તો પાછળ પ્રસ્ફુરિત કોઈ પદાર્થ હોય કે પ્રસ્ફુરણવાળો પદાર્થ હોય એનો પડદો બનાવીને પાછળ મૂકી દો, તો જ્યારે કેથોડ કિરણો એને ટકરાશે ત્યારે ચમકારો પેદા થશે. એટલે કેથોડ કિરણોની હાજરી ચકાસવી હોય તો કોઈ પ્રસ્ફુરિત પદાર્થ હાજર હોવો જોઈએ અથવા પ્રસ્ફુરણ પડદો હોવો જોઈએ, બરાબર ને મિત્રો? એટલે આ બીજો મુદ્દો પણ તમને યાદ રહી જશે. ત્રીજો મુદ્દો, જ્યારે દોસ્તો આ કિરણો પેદા થાય છે, કેથોડ કિરણો, અને એની આસપાસ કોઈ વિદ્યુતીય ક્ષેત્ર ના હોય અને કોઈ ચુંબકીય ક્ષેત્ર ના હોય, ત્યારે દોસ્તો આ કિરણો સીધી લીટીમાં ગતિ કરશે. યાદ રાખજો, કોઈ ચુંબકીય ક્ષેત્ર, કોઈ વિદ્યુતીય ક્ષેત્ર ત્યાં લગાવેલું ન હોય તો આ જે કેથોડ કિરણો છે એક સીધી લીટીમાં જ ગતિ કરે છે, બરાબર દોસ્તો? યાદ રહેશે ને? ઓકે, હવે ચોથો મુદ્દો યાદ રાખવાનો છે. એ કેવો છે? તમે જુઓ કે જો આપણે આ જે કિરણો નીકળે છે એની આસપાસ કોઈ વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાવી દઈએ તો શું થશે? જો ના હોય તો આ કિરણો સીધા સીધા જશે, પણ જો ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર લગાવીશું આપણે તો એની અસર આ કિરણોને થશે જ. એટલે પછી એ કિરણો સીધી લીટીમાં નહીં જાય,
कोई ने कोई दिशा में वाँका वळशे एटले विचलन थशे। हवे दोस्तों फरती समझी लेजो के ज्यारे आपणे आ किरणों निकले छे अने आजूबाजू कोई चुंबकीय क्षेत्र के विद्युत क्षेत्र ना होय तो किरणों सीधी लीटी में जाए छे, पण जो कोई चुंबकीय क्षेत्र के विद्युत क्षेत्र आए तो ये विचलन अनुभवशे। हवे दोस्तों तमने एक किस्सो कहूँ तो ज्यारे अमे नाना हता अने अमारा घरे ब्लेक एंड व्हाइट जूनू टीवी हतुं त्यारे हवे तमने समझ तो पड़ी ज गई हशे के मुकेमां जूना टीवी नी वात करूं कारण के एमां ज सीआरटी ट्यूब लगावेली होती थी। तो हवे हूँ शू करतो हतो तो मारी पासे एक मोटू हाँ पेलू स्पीकरमांथी आवे ने मोटू लोह चुंबक, એ લોહ ચુંબક ઘણી વખત બસ મસ્તીમાં ને મસ્તીમાં આ જે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની જે સ્ક્રીન છે એની આજુબાજુ લઈ જતો તો તરત જ મને જોવા મળતું કે જે ચિત્ર દેખાતું એમાં ડિફ્લેક્ટ થાય, ચિત્ર થોડું વાંકું વળે કે એને કંઈ ને કંઈ અસર થતી હતી। એટલે એ ત્યાં આ જ વસ્તુ છે, એ આજે મને ખબર પડી કે હું નાનો હતો ત્યારે તો મને મસ્તીમાં જતું હતું કે જૂના ટીવીની અંદર સીઆરટી ટ્યુબ હોય છે ને એમાં કેથોડ કિરણો નીકળે છે અને જ્યારે હું એની ટીવીની સ્ક્રીનની આજુબાજુ એ રીતે લોહ ચુંબક લાવું છું, લોહ ચુંબક હોય તો શું કરે એ તો એમાં તો ચુંબકીય ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્રની અસરના લીધે એ ચિત્ર ડિફ્લેક્ટ થતું હતું, થોડું આમ આડું તીરસું થાય કે બંધ થઈને ચાલુ થાય એવું કંઈ બી ઘટના બનતી હતી। તો એ અત્યારે મને યાદ આવ્યું એટલે મેં તમને કહી દીધું કે જ્યારે હું નાનો હતો ત્યારે મસ્તીમાં આ ઘટના કરતો હતો, પણ આજે ખબર પડી કે એ વખતે એ ઘટના કેમ બનતી હતી। હવે દોસ્તો પાછા ચોથા મુદ્દા ઉપર આવી જઈએ, વાત કરતા હતા કે જ્યારે કિરણ કેથોડ કિરણો નીકળતા હોય અને આજુબાજુ કોઈ વિદ્યુત કે ચુંબક ક્ષેત્ર લગાવવામાં આવે તો આ જે કિરણો છે આ જે કણો છે એ ઋણ વીજભારવાળા કોઈ કણો હોય ને તો એ ઋણ વીજભારવાળા કણો જે રીતે વર્તણૂક દર્શાવે ને એવી વર્તણૂક આ કિરણો દર્શાવતા હતા। એટલે આપણે એમ કહી શકીએ કે આ જે કણો છે એ ઇલેક્ટ્રોન જેવા હશે, આમ તો ઇલેક્ટ્રોન જ હશે પણ આપણે ઇલેક્ટ્રોન છે એવું અત્યારે નથી કહેતા, આ થિયરી પતશે પછી જ કહીશું કે આ ઇલેક્ટ્રોન છે ઓકે। એટલે અત્યારે આપણે એમ જ કહીએ છીએ કે આ કિરણો જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબક ક્ષેત્રની પાસે લગાવવામાં આવતું હતું તો કોઈ ઋણ વીજભારવાળો કણ જેવું મહેસૂસ કરે કે ઋણ વીજભારવાળો કોઈ વર્તણૂક દર્શાવે એવી વર્તણૂક આ કિરણો દર્શાવતા હતા। હવે દોસ્તો પાંચમો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે આ જે કેથોડ કિરણો હતા એ કેથોડ કિરણોની એક લાક્ષણિકતા પણ હતી કે જે આ કેથોડ કિરણો હતા કે કેથોડ કણો હતા એ વિદ્યુત ધ્રુવોની અંદર જે પદાર્થ હોય એના ઉપર આધાર નતા રાખતા અને જે કેથોડ કિરણ નળીની અંદર જે વાયુ હતો એના ઉપર પણ આધાર નતા રાખતા। એટલે આપણે એમ કહી શકીએ કે આ જે કેથોડ કિરણો હતો એનો વિદ્યુત ધ્રુવો સાથે કોઈ લેવા દેવા નહોતું કે જે વાયુ હતા એ વાયુ સાથે પણ કંઈ લેવા દેવા હતું નહીં, એટલે કે જે કિરણો છે એ તો પેદા થવાના જ છે। એટલે આપણે એમ કહી શકીએ કે જે આ કિરણો છે કેથોડ કિરણો કે કેથોડ કણો એ બધા પદાર્થોની અંદર હોવા જ જોઈએ, એટલે કે જે ધ્રુવ હશે એ ધ્રુવમાંથી પણ નીકળી શકે છે અને જે વાયુ છે અંદર એ વાયુમાંથી પણ નીકળી શકે છે। એટલે જે કેથોડ કણો છે એને વિદ્યુત ધ્રુવો સાથે કોઈ સંબંધ નથી, એટલે કોઈ એના પર આધાર રાખતી નથી અને જે અંદર વાયુ ભરેલો છે એના પર પણ આધાર રાખતું નથી આ કેથોડ કિરણો, એટલે બધા જ પ્રકારના વાયુ હશે તો એમાં પણ આ કણો પેદા થતા હશે જ, બરાબર દોસ્તો। તો આ પાંચે પાંચ જે તારણો હતા એને આપણે ફરીથી યાદ કરી લેજો, જે પહેલો મુદ્દો હતો કે કેથોડ કિરણો છે એ કેથોડથી એનોડ તરફ જાય છે, બીજું કે આ કેથોડ કિરણોની હાજરી ચકાસવી હોય તો પ્રસ્ફુરિત પદાર્થ હોય કે પ્રસ્ફુરણ પદાર્થ હોય એનો કોઈ પડદો હોય તો પાછળ લગાવવામાં આવે તો એનાથી જે કેથોડ કિરણો એના પર પડશે તો ચમકારું થશે, ત્રીજો મુદ્દો આપણે જાણ્યો કે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો આ બધા જે કિરણો છે એ સીધી લીટીમાં જાય છે, અને જો એ ચોથા મુદ્દાની અંદર કે વિદ્યુતીય ક્ષેત્ર ચુંબક ક્ષેત્ર હાજર હોય તો જે આ કિરણો છે એ ઋણ વીજભારવાળા કોઈ કણો હોય જેમ કે ઇલેક્ટ્રોન તો એના જેમ વર્તન કરે છે, અને પાંચમો મુદ્દો કે જે કેથોડ કિરણો છે એની એક લાક્ષણિકતા છે એ છે કે એ વિદ્યુત ધ્રુવનો જે પદાર્થ છે એના ઉપર આધાર રાખતી નથી કે જે શૂન્યાવકાશ નળીમાં જે વાયુ હશે એના ઉપર પણ આ જે કેથોડ કિરણો છે આધાર રાખતા નથી, એટલે કે કોઈ લેવા દેવા નથી। તો દોસ્તો વિડીયોમાં બસ આટલું જ, આવડ્યું તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો, જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે। તો ચાલો મિત્રો મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।